સદગુરુનો સમુચય ભંડાર જ્યારે ભીતરમાંથી પ્રગટ થાય ત્યારે માની લેવું કે ઇતિ પ્રજ્ઞા, પ્રજ્ઞા શક્તિની જાગૃતિ, પ્રજ્ઞાનો પ્રાદુર્ભાવ. ઓમ સન્નો મિત્ર સંવરુણ સન્નો ભવત્યર્યમ સન્નો ઇન્દ્ર બૃહસ્પતિ સન્નો વિષ્ણુરક્રમ. ભગવાન કહે કે ભીતરની અંદર અન્યના કલ્યાણ માટેની જ્યારે ભાવનાઓ, અંદરની લાગણીઓ જાગૃત થવા માંડે ત્યારે સમજજો કે એ જ કરુણા, એ દયા, એ પ્રેમ, એ લાગણી, એ સદભાવના ભીતરમાંથી પ્રજ્ઞાને જગાડનાર છે. પ્રજ્ઞા જાગે ને ત્યારે બધું જ દેખાય. આંખોથી આ સંસાર જોઈ શકીએ, પ્રજ્ઞા શક્તિની જાગૃતિ પેલે પાર જોઈ શકાય. તેથી પરમ પૂજ્ય ગુરુદેવ પ્રજ્ઞા અવતાર, તેને આવનારા યુગને જોયો અને એથી કરી અને એમને આ લેખણી કરી અને પ્રજ્ઞા પુરાણ બતાવ્યું. એથી પ્રજ્ઞા પુરાણ. પ્રજ્ઞા એટલે પ્રખર, જ્ઞા એટલે જ્ઞાન, પ્રખર જ્ઞાન, પુ એટલે પૂરેપૂરા, રા યાને કે રામ જેવા, અને અણ અક્ષર રામની સામે જેની લડાઈ થઈ એવા રાવણ, રાવણને અંતે અણ આવે. પ્રજ્ઞા પુરાણના અર્થને મતિ અનુસાર વ્યક્ત કરતા કહેવામાં કહેવાનું મન થાય કે સંસારની અંદર ચારે તરફ વ્યાપેલી રાવણી વૃત્તિઓને નાશ કરી પૂરેપૂરા રામ જેવા બનાવી દેવાની પ્રખર જ્ઞાનની ચેતના જેનામાં છુપાયેલી છે, ઇતિ પ્રજ્ઞા પુરાણ. તે પ્રજ્ઞા પુરાણ છે. એ પ્રજ્ઞા પુરાણ આપણને તો આટલો સુંદર અવસર મળ્યો. આજે તો સામાન્ય ઘરમાં પણ બર્થડે પાર્ટી ઉજવાય, હે, નાનો નાનો પ્રસંગ પણ આપણે આમ રમતમાં કરી દઈએ છે, તો કેમ ભગવાન માટે કોઈ પ્રસંગ ન થાય? બહુ સારું કહેવાય, કેવો સારો વિચાર આવ્યો અને આપણને બધાને કથા સુલભતાથી પ્રાપ્ત થઈ. બાકી તો ખબર છે ને, કથા મૃત કહેવાયું છે, આ અમૃત છે. બાકી તો અમૃતને મેળવવા માટે પણ જ્યારે કપટ કરવું પડ્યું હતું ભગવાનને, જ્યારે સમુદ્ર મંથન થયું અને સમુદ્ર મંથન કરતા કરતા એક પછી એક રત્નો નીકળવા લાગ્યા, 14 રત્નો નીકળ્યા હતા અને એક પછી એક રત્નો નીકળવા લાગ્યા ને એમાં ભગવાન ધન્વંતરી અમૃત કુંભ લઈને નીકળ્યા. આ અમૃત કુંભ લઈને નીકળેલા ભગવાન ધન્વંતરીની પાસેથી અમૃત કુંભ લઈ અને દાનવો ભાગ્યા કે અમે અમૃતનું પાન કરી લઈએ. પરંતુ એ અમૃત દાનવોને નહીં, દેવોને મળવું જોઈએ. તેથી ભગવાનને કપટ કરવું પડ્યું, વિશ્વ મોહિનીનું રૂપ ધારણ કર્યું અને દાનવો પાસેથી અમૃત કુંભ ભગવાને મેળવી લીધો અને દેવતાઓને અમૃત પાન કરાવ્યું. કહેવાયું છે કે અમૃતનું પાન કરવા માટે ભગવાનને કપટ કરવું પડ્યું હતું, જ્યારે આપણને તો ભગવાને સર્વ સુલભતાથી કથામૃત આપ્યું. કથા એ અમૃત છે. પરીક્ષિત રાજા જ્યારે ગંગા કિનારે બેઠા છે ત્યારે દેવો અમૃત કુંભ લઈને આવ્યા અને સુખદેવજી મહારાજને કહેવા લાગ્યા કે તમે પરીક્ષિત રાજાના માટે જો કથામૃત કહેવાના હોય, કથામૃત પીવડાવવાના હોય તો એ કથામૃત અમને પીવડાવો અને પરીક્ષિત રાજાને આ અમૃતનું પાન કરાવો. કારણ કે પરીક્ષિત રાજાને અત્યારે મોતનો સમય છે, સંકટનો સમય છે, એમને અમૃત પાન કરાવી દઉં એટલે એમને એ અમર થઈ જશે. સુખદેવજી મહારાજે સરસ વાત કરી, આ નિર્ણય તો હું નહીં કરી શકું, આ નિર્ણય પરીક્ષિત કરશે. સુખદેવજી મહારાજે પરીક્ષિતને કહ્યું કે હે મહારાજ, દેવો જે અમૃત લાવ્યા છે એનું પાન કરશો તો દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થશે અને કથામૃતનું પાન કરશો તો દિવ્ય આયુષ્ય પ્રાપ્ત થશે. દિવ્ય જીવન જોઈએ છે કે દીર્ઘ જીવન જોઈએ છે? પરીક્ષિત રાજાએ બે હાથ જોડીને કહ્યું કે મારે દીર્ઘ જીવન નથી જોતું, મારે દિવ્ય જીવન જોઈએ છે. કહેવાનો મતલબ કે કથામૃતનું પાન કરવાથી આપણને દિવ્ય જીવન પ્રાપ્ત થશે.
દિવ્ય જીવન પ્રાપ્ત થશે. અને આ દિવ્ય જીવન જ્યારે આપણને મળે એવું કથામૃત આપણને પ્રાપ્ત થતું હોય તો તેને હોશે હોશે ખૂબ હૃદયથી પાન કરવું જોઈએ. પ્રજ્ઞાપુરાણ પ્રજ્ઞામૃતનું પાન કરાવનાર છે. પ્રજ્ઞારૂપી અમૃતનું પાન કરનાર વ્યક્તિ પ્રજ્ઞાવાન બની શકે ત્યારે એને સંસારની કોઈ પણ સંકટ સમસ્યાઓ કોઈ પણ વિપત્તિઓ ક્યારે એને હરાવી શકતી નથી. કારણ કે તેના ભીતરમાં એ દિવ્યતા પ્રાપ્ત થઈ ચૂકી છે. અને એ દિવ્યતાને પ્રાપ્ત કરાવનાર એ પ્રજ્ઞાપુરાણ એમ કહેવાયું છે કે આપના બધા માટે એક વિશેષ રૂપમાં તેનું પાન કરતા કરતા એવી દિવ્યતા આપણને મળશે કે જેનાથી આ જીવન સુંદર બની શકે. પરમ પૂજ્ય ગુરુદેવ એમ કહેતા કે આ તો જીવન કો સુંદર બનાને વાલા ગહેનો કા બક્ષા હૈ. પરમ પૂજ્ય ગુરુદેવ એમ કહેતા કે જીવન કો સુંદર બનાને વાલા ગહેનો કા બક્ષા હૈ. દિવાળી આવી તો આપણે નવા નવા ઘરેણા પહેરવા લાગ્યા, પહેરીએ ને નવું લઈએ અને નવું પહેરીએ. કેમ? તો કે શરીર સુંદર દેખાય, આપને સારા લાગીએ. સંસારની બનાવટથી બનેલા જે કાંઈ ઘરેણા છે, શૃંગારના સાધનો છે, એને ગ્રહણ કરવાથી શરીર સુંદર લાગે. પરંતુ પરમ પૂજ્ય ગુરુદેવ કહે છે કે બેટા, આ બક્ષાની અંદર, આ પ્રજ્ઞાપુરાણની અંદર સદગુણ સદભાવ સત્કર્મના એવા સુંદર ઘરેણા છે કે જેને જીવનમાં ધારણ કરીએ ત્યારે જીવન સુંદર બને. પેલા ઘરેણા ધારણ કરીએ તો શરીર સુંદર લાગે. માત્ર શરીરને સુંદર લગાડવાની જરૂર નથી, પરંતુ જીવન સુંદર બનવું જોઈએ. શરીર એકલું સુંદર હશે અને જીવન ખદબદતું હશે તો એવા જીવનનું કોઈ મૂલ્ય નથી. શરીરની સાથે સાથે આપનું જીવન સુંદર બને એ માટે સદગુણોનો વિશેષ રૂપમાં આપણા જીવનમાં પ્રાદુર્ભાવ થવો જોઈએ. સદગુણોની વૃદ્ધિ કરાવનાર એવું આ પ્રજ્ઞાપુરાણ આપણને વિશેષ મહત્વતા બતાવે છે.